Number one, pass the time. That means, મારા મતે જે લોકો રેગ્યુલર ઊંઘ લીધા પછી પણ ગાદલામાં ઘોરતા હોય આવા લોકોને હું એમ કહું છું કે તમે શું કરી રહ્યા છો? પાસ ધ ટાઈમ. સાચું બોલો, આમ સવારે 7 વાગે ઊંઘ ઉડી ગયો ને તમારી ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડનો ફોન આવે, શું કરે છે? કાંઈ નહીં, આડી પડી છું. બોલો તો કે નથી બોલતા? અને ઘણા કાંઈ નહીં, ટાઈમ પાસ કરું છું બસ. જેને સવારમાં ઉઠ્યા પછી કોઈ કામ કરવાનું સૂજે નહીં અને મારા બેટા ખાલી પથારીમાં પડ્યા જ રહે, આવા બધાને હું કહું છું કે એ બધા ટાઈમ પાસ કરે છે. એક પપ્પા આવ્યા હતા એના દીકરાને લઈને મારી પાસે, મને મારા સાહેબ 8-8 વાગ્યા સુધી પડ્યો રહે છે, 8-8 વાગ્યા સુધી ઉઠતો જ નથી. છોકરો કે મારા સાહેબ પપ્પા જૂઠું બોલે છે. છોકરો મારી સામે પપ્પા જૂઠું બોલે છે. પણ ગાદલામાંથી 12-8 વાગે આવું છું. હવે આમાં ખોટો કોને કેવો, બોલો મારે. અચ્છા તો મેં કીધું 6-8 શું કરે? બસ આરોટું છું. ગાદલાને ઘણે સ્વિમિંગ પુલ બનાવી દેતા હોય છે, એની અંદર આરોટતા હોય છે. બસ આ 6-8 જે કરો છો ને એને શું કહેવાય? ટાઈમ પાસ. નથી ટાઈમ તમારી પાસે, કોઈ કામ નથી, એ તમે ટાઈમ પાસ કર્યા કરો. સાચું બોલો, 24 કલાકમાં તમારા સુવાના કલાક કેટલા છે? ફટાફટ ઓન એન એવરેજ 8 ગણું 8 શું? હા યસ સાહેબ, પેલા ટાઈમ સર સુધા હતા, મોબાઈલ આવ્યો ને પછી જરાક. 24 કલાકમાં સુવાના 8 કલાક, માની લો કે આપણી એજ 100 યર્સની હોય, માની લો, બાકી ખબર નથી, અહીંયા બહાર નીકળ્યા અને કોલેપ્સ થઈ જાય એમ છીએ. 100 વર્ષની આપણી ઉંમર હોય, 100 વર્ષના દિવસ કેટલા? 1 વર્ષના હાઉ મેની ડેઝ? 1 યર 360. ઓકે, હવે એને તમે 100 વર્ષથી ગુણી નાખો એટલે 36,000. આપણે 360 ગણો, 365 અત્યારે નહીં ગણો, 360, તો 100 વર્ષના દિવસ કેટલા? 36,000. એને હવે 24 થી મલ્ટીપ્લાય કરો ફટાફટ. ₹8,44,000. ઓકે, એનો 1/3 કરો. આ તો ઈઝી છે. હવે 1/3 2.66. 8 કલાક જેવો રોજ સુવે છે, જો 100 વર્ષ જીવે તો એના સુવાના કલાક 2,66,000 કલાક ઓનલી સેમાં જાય છે તમારા ટાઈમ પાસ. સુવામાં નહીં બોલો, સેમાં જાય છે ટાઈમ પાસ.